ત્યારે જોઈ છે કે હવે તો મારો કાર્ડ નજીક આવી ગયો છે, ઊભો રહ્યો. બોલીને તો કાર્ડને અટકાવવા એવું રહ્યું નથી, ખુલાસો કરવાનો વખત નથી રહ્યો, એટલે સામા ઊભા રહી અને આ મુસાફરે પોતાની તલવાર પોતાને જ ગળે માંડી. એટલે કે હવે મુસાફરને ખબર પડી કે હવે મારો કાર્ડ નજીક આવી ગયો છે, બોલવાનો સમય નથી અને બોલીને કાંઈ મતલબ નથી, એટલે કે પોતાની તલવાર જ પોતાના ગળે માંડી દે છે. અશ્વા એ સમસ્યાને સમજી ગયો, જાણ્યું કે કોઈ ત્રાઘાડું વરણ લાગે છે અને હું આગળ વધીશ તો એ તલવાર ગળામાં પરોવી અને મારે સીમાણે લોહી છાંટશે એમ સમજી એણે રોજડીને થંભાવી આરતીથી પૂછ્યું. એટલે કે જે મંદોદર ખાનને દૂરથી ખબર પડી ગઈ કે હું જેમ જેમ એમની નજીક જઈશ તો એ એમના ગળે માંડેલી તલવારથી એનું મોત કરી નાખશે, એટલે કે મરી જશે. એના કરતાં હું અહીં ઊભો રહી અને આગેથી પૂછું છું, કોણ છો? મંદોદર ખાન એમને પૂછે છે, કોણ છો? તો એ મુસાફર કહે છે, ચારણ. શા માટે આવ્યો તો? કાર્ડનો બોલાવ્યો, બેસી બધી મારી ખૂટી, છોકરા છાસ્ત્રા વગર રોવે છે, નહોતો આવતો પણ ચારણે ધકેલ્યો. મંદોદર ખાનની વાસના માથે અવાજ ધુતક ધુતક નીકળે છે, એટલે કે એમ કહે છે કે મારી જે ભેંસો છે એ બધી મરી ખૂટી છે અને મારા છોકરા છે એ છાસરાપ એટલે કે ખાધા વગરના બેઠા છે, નહોતો આવતો પણ ચારણે મને ધકેલ્યો છે. અહીંયા કુંવરને તે માર્યો, એટલે કે મંદોદર ખાનાને પૂછે છે કે મારા કુંવરને તે માર્યો છે? ઈશ્વર જાણે, ચારણે આપ સામે હાથ કર્યો મને ખબર નથી. હું તો એટલું જ જાણું કે મારે ડેલી આવવું હતું, ચિથરા પહેર્યા હશે તો ગુંડો દેખાય એમ માની અને ભેડી લુગડાની એક કોરી જોડ હતી તે કામ બાર બદલાવી કેળિયા મને ઓળવા આવ્યા, મેં એમાંથી ઉગરવા મ્યાનમાર મૂકેલી તલવાર વીંચી. એટલે કે એ કહે છે કે મેં તો મારા નથી, એટલે એમ કહે છે આકાશ સામે હાથ કરીને કહે છે કે રામ જાણે, મ્યાન ક્યારે નીકળી પડ્યું તેની મને એ ધૂળની આંધીમાં ખબર નથી રહી. એટલે કે ધૂળની જે ડમરી ઉડે છે એમાં એની તલવાર મ્યાનમાંથી નીકળે છે તો એને ખબર રહેતી નથી. આટલી વાત થાય છે ત્યાં પછવાડે ગોપીરા સંભળાય છે, કાળી ચીસો પાડતું ગામ આખું હંકીનું ચાલ્યું આવે છે. એટલે કે જ્યારે મંદોદર ખાન અને ચારણ જે મહેમાન હોય છે એમના વચ્ચે વાતચીત ચાલી રહી હોય છે ત્યારે ગામના લોકો પણ આવે છે. કોઈના હાથમાં તલવારો તો કોઈના હાથમાં સાંભેલા, ધો 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 એવો એકારો બોલાતા આવે છે. બાળતા ચારણે ફાડ ખાધી, મંદોદર ખાને રોજડીને માથેથી રાંગ છાંડી પોતાની તલવાર આગેરી ફગાવી દીધી અને પછી સાજ કર્યો, ઘડવા અહીં આવ આ લે શું. એટલે કે મંદોદર ખાન એમને કહે છે કે તું અહીં આવ અને આ લે. તો ચારણ કહે છે કે શું? આ મારી ઘોડી આપું છું, ચડીને ભાગવા માંડ, શું બોલો છો? એટલે કે મંદોદર ખાન એની ઉપર દયા ખાય છે, એ દિલદાર હોય છે, એટલે એમને કહે છે કે હું તને મારી ઘોડી આપું છું અને એની ઉપર ચડી અને તરત તું ભાગી જા, ઘડવા વાત કરવાની વેળા નથી. જોયું આ ગામ હંક્યું છે અને તે એના કુંવરને મારી નાખ્યું છે, આંબ્યા ઘેણા તારી કાયાના રાય રાય જેવા ગટકા જાણજે. અહીં ચારણ જે મહેમાન છે એમને મંદોદર ખાને પોતાનો પરિચય નથી આપ્યો, પણ ફક્ત એવું કહે છે કે આ ગામ આખું આવી રહ્યું છે અને એ તને મારી નાખશે, એટલા માટે તું અહીં આ ઘોડી ઉપર ચડી અને જલ્દી ભાગી જાઓ. અરે પણ ભાઈ તમે, ચારણને પ્રશ્ન થાય છે મનમાં અને એ મંદોદર ખાનને પૂછે છે કે તમે કોણ છો? હું? મારી ઓળખાણ અટાણે નહીં, પછી અટાણે તો ભાગી નીકળ, નીકળ તારા છોકરા રજવી પડશે અને ગામ લોકો તમાને તમા મારા રોક્યા રહેશે નહીં. એટલે કે મંદોદર ખાન અહીં કહે છે કે હું અત્યારે મારી ઓળખાણ આપીશ નહીં, અત્યારે તું ભાગી જા, નહીંતર તારા છોકરા છે એ રોડ્યા રહેશે. પણ બાપ તારું નામ? અરે નામ ખુદાનું, કહીને મંદોદર ખાન દોડ્યા, ચારણને વાવડે ઝાલી અને રોજડી પર બેસાડ્યો, ચોખ્ખું હાથમાં આપી અને વાંસેથી રોજડીને દચકાવી. એટલે કે મંદોદર ખાન કહે છે કે નામ મારું ખુદાનું, એમનું નામ પોતે આપતા નથી અને ચારણને હાથમાં પકડી હાથે પકડી અને રોજડી ઉપર બેસાડે છે અને રોજડીને દચકાવી અને રવાનો કરે છે. પૂછનો ઝૂંડો માથે પરથી ઘોડી ગઈ, જો જોતા તો અલોપ થઈ ગઈ, એટલે કે ઘોડી ઝડપથી દોરી અને અલોપ થઈ જાય છે. મંદોદર ખાન અડમાણે પગે પાછા ચાલ્યા આવે છે, રાંગમાં રોજડી નથી, કાંખમાં તલવાર નથી અને ગામ લોકોએ દોડીને પૂછ્યું કામ આપો, એટલે કે મંદોદર ખાન રોજડી આપી દીધી અને પગે ચાલીને આવે છે તો ગામ લોકો એમને પૂછે છે કે કામ આપો. માળો લોટકો આગની મને જીતવા ન દીધો ને તલવારને ઘોડી બે લઈ ગયો, એટલે મંદોદર ખાન ગામ લોકોને કહે છે કે મને જીતવા ન દીધો અને મારી તલવાર અને ઘોડી બે એ લઈ
રાખો રે રાખો બાપુ વસ્તી એ ખીચાઈને કહ્યું ફણીધરને માથેથી મણી લઈ જાય તો જ મંદોદર પરની રાખ માંથી રોજડી લેવાય ઠાલા મૂરખ શું બનાવો છો અમને સાત ફૂટનો એક દીકરો એના મારાને ઊંટો ભગાવ્યો એટલે કે અહીં ગામ લોકો કહે છે કે તમે કોઈ દિવસ હારો નહીં લ્યો હવે જતી કરો દરબારે શાંતિથી જવાબ આપ્યો એટલે કે અહીં મંદોદર ખાન ગામ લોકોને શાંતિથી જવાબ આપે છે કે હવે આ વાતને જતી કરો જતી શું કરે એને પાતાળમાંથી પણ ગોતી કાઢશો એટલે ગામ લોકો કહે છે કે આ વાતને જતી કરશો નહીં એ જે ચાર મહેમાન છે એને પાતાળમાંથી પણ ગોતી કાઢશો ભાઈ મંદોદર ખાન બોલ્યો તમે તે